સૌપ્રથમ વાત કરીએ સુરતની સુરતની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। નવસારી વલસાડ તાપી જિલ્લામાં હળવો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી અગાઉથી જ કરવામાં આવેલી છે। સુરતમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। નવસારી વલસાડ તાપી જિલ્લાની અંદર હળવો વરસાદ હાલ વરસી રહ્યો છે અને વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે અગાઉથી જ આગાહી કરી હતી। ઉલ્લેખનીય છે કે મુંબઈની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતથી વરસાદ આગળ વધી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હાલ આગાહી અનુસાર ઝરમર વરસાદ શરૂ થયો છે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થાય તેવા સંકેતો તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। મરસકે છૂટોછવાયો વરસાદ શહેરમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા છે। પવનની ગતિ પણ ધીમે ધીમે વધી રહી છે। દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન વરસાદી વાદળોને દક્ષિણ ગુજરાત તરફ લાવી રહ્યો છે। એટલે આગામી દિવસોમાં હવામાન વિભાગ જે પ્રમાણે આગાહી કરી રહ્યું છે એ પ્રમાણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વિધિવત પધરામણી થાય તેવા સંજોગો છે। મુંબઈ સહિત સમગ્ર દક્ષિણ ભારતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મુંબઈ જળબંબાકાર બની રહ્યું છે, ત્યારે હવે સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન ટૂંક જ એટલે કે નજીકના દિવસોમાં થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે। આકાશમાં વાદળો છવાઈ રહ્યા છે। સુરત શહેરના તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે। લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીએ પહોંચ્યું છે તો મહત્તમ તાપમાન 33 થી 34 ડિગ્રીની આજુબાજુ છે। આવી પરિસ્થિતિમાં સુરતમાં આગામી દિવસમાં વરસાદ વરસશે અને ખેડૂતોની જો વાત કરીએ તો ખેડૂતોમાં એક ખુશીની લહેર જોવા મળી છે। સારા ચોમાસાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને અત્યારે ડાંગરનું ધરવાજું સહિતના જે કામકાજ છે એ કામકાજમાં ખેડૂતો જોતરાયા છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અને મેઘરાજાની પધરામણી થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે।